આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની તૈયારીના ભાગરૂપે ભાજપ દ્વારા એક વર્કશોપ તેમજ વિવિધ સેલના પ્રાંતિજ શહેર અને તાલુકાના હોદ્દેદારો કાર્યકરોની સાથે એક બેઠક વિધાનસભા પ્રભારી મહેન્દ્રસિંહજી રહેવણના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મતદારોને મતદાર યાદીમાં જોડાવા તેમજ કમી કરવા, મતદાર યાદીની ચકાસણી તથા યુવા મતદારોને આકર્ષવા તેમજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તે માટે શું કરી શકાય, તેમજ મતદારોને પડતી તકલીફોનું સુચારુ રૂપે આયોજન કરવા સમગ્ર દેશમાં મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ કરાયો છે, ત્યારે આ અન્વયે પ્રાંતિજ માર્કેટયાર્ડ ખાતે મતદાતા ચેતના અભિયાન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિધાનસભાના પ્રભારી અને ઝોનલ મહામંત્રી મહેન્દ્રસિંહજી રહેવત, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ તાલુકા પંચાયત મહિલા પ્રમુખ વર્ષાબા મકવાણા, પ્રાંતિજ પ્રભારી વિજયભાઈ વણજારા, તાલુકા પ્રભારી જયંતિભાઈ પટેલ, પ્રાંતિજ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા પ્રમુખ બરવંતભાઈ પટેલ, માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલ સહિત પ્રાંતિજ તથા તાલુકામાંથી ભાજપ કાર્યકરો, હોદ્દેદારો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બેઠકમાં વધારે નવા મતદારોનો ઉમેરો થાય તથા મૃત્યુ પામનારા લોકોના ચાલતા નામો કમી થાય તે તમામ બાબતોને લઈને ભાજપ હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચનાથી, સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સૂચનાથી આજે પ્રાંતિજ શહેર અને પ્રાંતિજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના બંને મંડળોની બેઠક મળી હતી. એમાં નવા જે મતદારો છે એના નોંધણી માટે આજે મતદાતા ચેતના અભિયાનના વર્કશોપનું આજે પ્રાંતિજ ખાતે આયોજન કરવામાં આવેલું હતું. એમાં પાર્ટીના સર્વે આગેવાનો, BLO 1, BLO 2 અને નવા મતદારો જે નોંધવાના છે એના બાબતની કામગીરીની સોંપણી કરવામાં આવી અને બૂથમાં જેટલા નવા મતદારો, નવીન જે જોડાવાના છે એ મતદારોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નોંધણી કરાવે અને એના ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7 અને ફોર્મ નંબર 8 ભરી અને BLOને પહોંચાડે એવી વ્યવસ્થા પાર્ટી તરફથી કરવામાં આવી છે.